नमस्कार विद्यार्थीओ, जैविक क्रियाओं अंदर आजनो आपणो प्रश्न छे, माछली थी सस्तन सुधी हृदयनो उद्विकास समझावो। माछलीओनी अंदर उभयजीवीओ, सरीसृपो, पक्षीओ, सस्तनो वगैरेनी अंदर हृदयनी रचना केवी रीते छे ते आपणे समझवानुं छे। तो सौ प्रथम माछलीओनी अंदर तेवो एक कर्णक अने एक सेपक युक्त द्विखंडी हृदय धरावे छे, एटले के एने एक कर्णक અને એક શેપક છે, એટલે કે બે ખંડ આવેલા છે, એટલે કે દ્વિખંડી હૃદય ધરાવે છે। હૃદયમાંથી રુધિર ઝાલરો તરફ મોકલવામાં આવે છે, ત્યાં રુધિર ઓક્સિજનયુક્ત એટલે કે શુદ્ધ રુધિર બને છે અને ત્યારબાદ સીધું શરીરમાં ધકેલવામાં આવે છે। આ જગ્યાએ જે ઝાલર છે, માછલીઓને જે પાખડા જેવી રચના છે તેને ઝાલર કહે છે। માછલીમાં રુધિર પરિવહનના એક ચક્ર દરમિયાન રુધિર હૃદયમાં એક જ વખત પસાર થાય છે। खास याद रखो, एमसीक्यू है, खरा खोटा है, एक मार्क में पूछाय कि मछली में रुधिर परिवहन ना एक चक्र दरमियान रुधिर हृदय में खाली जगह वक्त पसार थाय छे, जवाब आवशे एक ज वक्त। नेक्स्ट, उभयजीवीओ अने सरीसृपो। उभयजीवी अंदर कया कया प्राणीओ आवे छे, कया कया सजीवो आवे छे? देटका छे, काचबा छे, काचिंडो छे। सरीसृपनी अंदर जे सरकीने चाले छे, સાપ જેવા, સાપ, ગરોળી વગેરે। ઉભયજીવીઓ અને સરીસૃપો ઠંડા રુધિરવાળા પ્રાણીઓ છે, ખાસ યાદ રાખજો। તેઓના શરીરમાં તાપમાન પર્યાવરણના તાપમાન પર જ આધાર રાખે છે, એટલે તેઓને ઉર્જાની ઓછી જરૂરિયાત હોય છે। અને ખાસ યાદ રાખજો કે તેમનું જે હૃદય છે તે બે કર્ણક અને એક શ્રેપક ધરાવે છે, એટલે ટોટલ ત્રણ ખંડ ધરાવે છે। એટલે ઉભયજીવીઓ અને સરીસૃપોનું હૃદય ત્રિખંડી હોય છે। તેઓ ઓક્સિજનયુક્ત એટલે શુદ્ધ રુધિર, ઓક્સિજન વિહીન એટલે અશુદ્ધ રુધિર, બંનેને મિશ્ર થતું અમુક સ્થિતિ અમુક હદ સુધી તે સહન કરી શકે છે, ખાસ યાદ રાખજો। ત્યાર પછી પક્ષીઓ અને સસ્તનો। પક્ષીઓ એટલે તો આપણે બધાને ખબર છે, સસ્તનોની અંદર આપણે છે પાલતુ પ્રાણીઓ છે, ઘણા બધા પ્રાણીઓનો સમાવેશ થાય છે। આપણે આગળ અભ્યાસ કરી જ ગયા છીએ કે મનુષ્યનું હૃદય છે તે ચતુષ્ખંડીય છે, તો ત્યાંથી જ આપણે શરૂઆત કરીએ। તેઓ ચતુષ્ખંડીય હૃદય ધરાવે છે, તેમના હૃદયમાં ડાબી બાજુ ઓક્સિજનયુક્ત અને જમણી બાજુ ઓક્સિજન વિહીન, ઓક્સિજનયુક્ત એટલે શુદ્ધ રુધિર, ઓક્સિજન વિહીન એટલે અશુદ્ધ રુધિર અલગ રાખી મિશ્ર થતું અટકાવવામાં આવે છે। આ વહેંચણી શરીરને ઓક્સિજનનો વધુ કાર્યદક્ષ પુરવઠો પૂરો પાડે છે। જે પ્રાણીઓને શરીરનું તાપમાન જાળવી રાખવા માટે ઉર્જાની જરૂરિયાત વધુ હોય તેમના માટે આ પદ્ધતિ ખૂબ જ સારી છે અને લાભદાયક છે। પક્ષીઓ અને સસ્તનોની અંદર જે રુધિરનું પરિવહન થાય છે એની એક આકૃતિ પણ આપણે આપેલી છે, એ આકૃતિ તમે વ્યવસ્થિત જોઈ લો। આકૃતિ પરથી કોઈ મુદ્દાઓ લખવાના નથી, આમાં તમને સમજાવું છું। આ વચ્ચેનો ભાગ છે તે મનુષ્યનું હૃદય જ છે। આ જે ધમની છે, મહાધમની, તેમાં શુદ્ધ રુધિરનું વહન થાય છે, અને શુદ્ધ રુધિર કઈ જગ્યાએથી આવે છે? તો કે ડાબા શેપકના સંકોચ આવવાથી તે જગ્યાએથી આવે છે, શરીર તરફ જાય છે। ધમની જ્યારે શરીર તરફ જાય ત્યારે નાની નાની વાહિનીઓમાં વિભાજન થાય છે, જેને રુધિર કેશિકાઓ કહે છે, એટલે કે શરીરના અંગોમાં કેશિકાઓ, આ રુધિર કેશિકાઓ છે જે જાળીમય રચના હોય છે। ત્યારબાદ આ જગ્યાએ જે અશુદ્ધ રુધિર એકઠું થયું હશે શરીરમાં, તેમાં શિરાઓ છે તે અશુદ્ધ રુધિરને પાછું હૃદય તરફ લાવે છે, જે આપણે આગળના પ્રશ્નમાં અભ્યાસ કરી ગયા છીએ કે આ જગ્યાએ જ જમણું કર્ણક આવેલું હોય છે। અગ્ર મહાશિરા, પક્ષો મહાશિરા દ્વારા જમણા કર્ણકની અંદર અશુદ્ધ રુધિર ઠલવવામાં આવે છે। ત્યારબાદ જમણા કર્ણક અને જમણા શેપકનું સંકોચન થશે ત્યારે તે અશુદ્ધ રુધિર છે તે ફેફસામાં જાય છે અને ફેફસામાં તે શુદ્ધ થાય છે। એટલે આખે આખું આપણે આકૃતિ પરથી સમજવાનું છે, આની સમજૂતી આ કે એક પણ પ્રશ્નમાં આપેલી નથી, માત્ર આકૃતિ જ આપેલી છે પક્ષીઓ અને સસ્તનોની અંદર કેવી રીતે રચના હોય છે। ત્યાર પછીનો પ્રશ્ન છે, રુધિર વાહિનીઓ એટલે શું, તેમના પ્રકાર સમજાવો। આ પ્રશ્ન બીજી રીતે પણ પૂછાય, બંધ પરિવહન તંત્રમાં વિવિધ પ્રકારની રુધિર વાહિનીઓની માહિતી આપો। સૌ પ્રથમ રુધિર વાહિનીઓ એટલે શું એ આપણે સમજી લઈએ। હૃદયથી અંગો તરફ અને અંગોથી હૃદય તરફ, ખાસ યાદ રાખજો, હૃદયમાંથી અંગ સુધી અને અંગોમાંથી પાછું હૃદય તરફ રુધિર વહન કરતી બંધ પોલી નળીઓને, બંધ પોલી નળીઓ એટલે કે નળાકાર જેવી રચના છે તેને રુધિર વાહિનીઓ કહે છે। આ રુધિર વાહિનીઓ દ્વારા રુધિર સમગ્ર શરીરમાં પરિવહન પામે છે। રુધિર વાહિનીઓના ત્રણ પ્રકાર છે, જેમાં
धमनी, शिरा अने रुधिर केशिका। सौ प्रथम धमनी। हृदय थी शरीर विविध अंगों तरफ रुधिर वहन करती रुधिरवाहिनीओने धमनी कहे छे। खास याद रखो, हृदय में शरीर तरफ रुधिर ने लई जाए छे। तेमा रुधिर ऊंचा दबाणे वहन पामे छे। आ दबाण छे ते डाबा सेपकना संकोच आवाने कारणे उत्पन्न थाय छे। तेथी धमनीओनी दीवाल जाडी अने वधारे स्थिति स्थापक होय छे, कारण के धमनीनी अंदर जे रुधिरनु वहन थाय ते ऊंचा दबाणे थाय छे। धमनीओ रुधिर केशिकाओमां अंत पामे छे, એટલે કે ધમનીઓ આગળ જઈ અને નાની નાની વાહિકાઓમાં વિભાજન થાય છે અને તેને રુધિર કેશિકાઓ કહેવામાં આવે છે, એટલે કે તે જગ્યાએ ધમનીઓનો અંત થાય છે। ધમનીઓમાં ઓક્સિજનયુક્ત રુધિર વહન થાય છે। ખાસ યાદ રાખજો, ઓક્સિજનયુક્ત એટલે કે ધમનીની અંદર શુદ્ધ રુધિરનું વહન થાય છે। અપવાદ રૂપે એક એવી ધમની છે એટલે કે ફૂફૂસીય ધમની જેમાં ઓક્સિજનવિહીન એટલે કે અશુદ્ધ રુધિરનું વહન થાય છે। આજે ફૂફૂસીય ધમની છે એ જમણા સેપકમાંથી અશુદ્ધ રુધિરને ફેફસા સુધી પહોંચાડે છે, એટલે આપણે આગળના પ્રશ્નમાં અભ્યાસ કરી જ ગયા છીએ, બરાબર। ત્યાર પછી શિરાઓ। શરીરના વિવિધ અંગોથી, ખાસ યાદ રાખજો, શરીરના વિવિધ અંગોથી હૃદય તરફ રુધિર વહન કરતી રુધિરવાહિનીઓને શિરાઓ કહે છે। તેમાં રુધિર પ્રમાણમાં ઓછા દબાણે વહન થાય છે, કારણ કે એમાં કોઈ પમ્પિંગ થતું નથી। શરીરના અંગોમાંથી પમ્પિંગ થાય અને શિરાઓમાં રુધિર અશુદ્ધ જાય તેવું થતું નથી, એટલે કોઈ પણ પ્રકારનું દબાણ હોતું નથી। તેથી શિરાઓની દિવાલ પાતળી અને ઓછી સ્થિતિસ્થાપક હોય, બરાબર। સ્થિતિસ્થાપક એટલે કે આપણે કેમ રબડને ખેંચતા હોઈએ એ સ્થિતિસ્થાપક છે, જ્યારે ધમનીઓ વધારે સ્થિતિસ્થાપક છે અને શિરાઓ ઓછી સ્થિતિસ્થાપક હોય છે। કેશિકાઓ જોડાઈને શિરાઓ બને છે। શિરાઓ ઓક્સિજનવિહીન, ખાસ યાદ રાખજો, ઓક્સિજનવિહીન એટલે કે અશુદ્ધ રુધિરનું વહન કરે છે। એમાં પણ એક અપવાદ છે કે ફૂફૂસીય શિરા છે, આ પણ આપણે હૃદયના રુધિર પરિવહનની અંદર જ આવેલ છે કે ફૂફૂસીય શિરા છે તે ઓક્સિજનયુક્ત એટલે કે શુદ્ધ રુધિરનું વહન કરે છે, બરાબર। ફૂફૂસીય શિરામાં જે રુધિર હોય એ ફેફસાની અંદરથી આવેલું હોય અને ડાબા કર્ણકમાં ઠાલવે છે, એટલે આગળ આપણે આવી ગયું છે। રુધિર કેશિકાઓ અંગો અને પેશીઓ પાસે પહોંચી ધમની વધુને વધુ નાની નાની વાહિકાઓમાં વિભાજન થાય છે, જેને રુધિર કેશિકાઓ કહે છે। અને સૌથી નાની વાહિનીઓની દિવાલ એક કોષીય જાડાઈ ધરાવે છે, તેને રુધિર કેશિકાઓ કહે છે। તમે બંને રીતે તમને વ્યાખ્યાયિત કરી શકો છો। રુધિર તેમજ આસપાસના કોષો વચ્ચે પદાર્થોનો વિનિમય ગ્લુકોઝ છે, સાર છે, નાઇટ્રોજનયુક્ત પદાર્થ છે, હાનિકારક વગેરે, એ રુધિર કેશિકાની પાતળી દિવાલ વડે બધો વિનિમય એટલે કે લેતી દેતી થાય છે, બરાબર। ત્યાર પછીનો પ્રશ્ન છે, રુધિરવાહિનીઓના તંત્રમાં કોઈ સ્થાને રુધિરનો સ્ત્રાવ થવાનો પ્રારંભ થાય, એટલે કે આપણા શરીરમાં કોઈ પણ જગ્યાએ ઈજા થાય, ઘાવ લાગ્યો હોય ત્યારે શરીરમાંથી રુધિર બહાર વહેવાનું શરૂઆત થાય છે। બીજી રીતે પણ પ્રશ્ન આવી જ રીતે પૂછાય કે આપણને ઈજા થાય અને તે સ્થાનેથી રુધિર બહાર વહન પામવા લાગે ત્યારે તેનો અટકાવ કેવી રીતે થાય, એમની અંદર આપણે જોઈએ। આપણને ઈજા થાય અને રુધિરવાહિની કપાઈ જાય તે સ્થિતિમાં રુધિરસ્ત્રાવ થવા લાગે છે। રુધિર ગંઠાવાની ક્રિયા દ્વારા આ રુધિરસ્ત્રાવ અટકાવવામાં આવે છે। હવે રુધિર ગંઠાવાની ક્રિયા એટલે કે આપણે કોઈ જગ્યાએ ઘાવ લાગ્યો હોય એ જગ્યાએ રુધિર નીકળતું હોય તો થોડી વારમાં રુધિર નીકળતું અટકી જાય છે। એનું કારણ છે કે અંદર જે રુધિર ગંઠાવાની ક્રિયા થાય એટલે અટકી જાય છે। રુધિર ગંઠાવું એટલે કે રુધિરની નાની નાની ગાંઠ વળી જાય છે અથવા તો રુજાવાની જે ક્રિયા થાય છે તે। સામાન્ય રીતે રુધિરના વધુ સ્ત્રાવથી દબાણમાં ઉણપ આવે છે, રુધિર પરિવહનના દબાણની અંદર, તેના પરિણામે રુધિર ધકેલવાની કાર્યક્ષમતામાં પણ ઘટાડો થાય છે। આ સ્થિતિને અટકાવવા આપણા શરીરમાં રુધિર છે તે રુધિરની અંદર દરેક જગ્યાએ ત્રાકકણો આવેલા છે, આ ત્રાકકણો પણ મદદરૂપ થાય છે રુધિર ગંઠાવવાની ક્રિયામાં, જે રુધિર સાથે સમગ્ર શરીરમાં પરિવહન પામતા હોય છે। તેઓ રુધિરસ્ત્રાવના થાને એકત્ર થઈ રુધિર ગંઠાઈ જવાની ક્રિયામાં મદદ કરે છે। આ રીતે ઈજા સ્થાને રુધિરના માર્ગને અવરોધાય છે। ત્યાર પછીનો પ્રશ્ન છે વિદ્યાર્થીઓ, લસિકા એટલે શું, તે કેવી રીતે નિર્માણ પામે છે અને વહન પામે છે, અને લસિકાનું કાર્ય શું છે? લસિકા પરિવહન સાથે જ આપણા શરીરમાં જે રુધિરનું પરિવહન થાય છે તેની સાથે જ સંકળાયેલ રંગવિહીન પ્રવાહી છે,
રંગવિહીન એટલે કે લસિકાનો કોઈ રંગ હોતો નથી, તે પાણી જેવું છે, પાણી જેવું દેખાવમાં છે। કેશિકાઓની દિવાલમાં આવેલ છિદ્રો કેટલાક પ્રમાણમાં રુધિરરસ, પ્રોટીન, રુધિરકોષો, પેશીકોષોના અવકાશમાં આવે છે અને લસિકાનું નિર્માણ કરે છે। ખાસ યાદ રાખજો, આ જગ્યાએ જે કેશિકાઓ છે એ રુધિર કેશિકાઓ જ છે, બરાબર। અમુક જગ્યાએ કેશિકા શબ્દ વાપરે એનો મતલબ કે રુધિર કેશિકાઓ જ છે। રુધિર કેશિકાઓની દિવાલમાં આવેલા છિદ્રો કેટલાક પ્રમાણમાં રુધિરરસ, પ્રોટીન, રુધિરકોષો ધરાવે છે અને અવકાશમાં આવે છે, તે લસિકાનું નિર્માણ કરે છે। લસિકા રુધિરના રુધિરરસ જેવું જ હોય છે, પરંતુ તેમાં પ્રોટીનનું પ્રમાણ ઓછું હોય છે, એટલે કે અલ્પ માત્રામાં પ્રોટીન હોય છે। નેક્સ્ટ, બાહ્યકોષીય અવકાશમાં આંતરકોષીય વાહિકામાંથી લસિકા કેશિકાઓ દ્વારા લસિકાનું વહન લસિકા વાહિનીઓમાં થાય છે। અંતે મોટી શિરાના રુધિરમાં લસિકા મિશ્ર થાય છે। બાહ્યકોષીય અવકાશ, બરાબર, બાહ્યકોષીય અવકાશ એટલે કે કોષની બહાર જે નાનો એવો અવકાશ જગ્યા છે, આંતરકોષીય વાહિકામાંથી લસિકા કેશિકાઓ દ્વારા, કેશિકા એટલે કે રુધિર કેશિકા, હમણાં જ તમને કીધેલું હતું, એના દ્વારા લસિકાનું વહન છે તે લસિકા વાહિનીઓમાં થાય છે અને તે અંતે મોટી શિરામાં પડી જાય છે। કાર્ય, નાના આંતરડામાં પાચિત ચરબી છે એનું શોષણ અને વહન કરે છે। ત્યાર પછી બાહ્યકોષીય અવકાશમાંથી વધારાનું પ્રવાહી ખેંચી લઈ રુધિરના પ્રવાહમાં પાછું મોકલે છે। આપણે જે ઉપરનો પોઈન્ટ જોયો હતો એ પોઈન્ટ આની સાથે જ સંબંધ ધરાવે છે, એટલે કે આપણા શરીરમાં જે અશુદ્ધ રુધિર છે તેને શિરાની અંદર ધકેલવામાં પણ લસિકા મદદરૂપ થાય છે, બરાબર।